गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 મેથ્સ માં બોર્ડ ની એક્ઝામ માટે વિભાગ બી ના ચેપ્ટર નંબર 2 ના અગત્યના દાખલાઓ સાથે મળી રહ્યા છે. મિત્રો, આ ચેપ્ટર 2 માંથી તમારા 2 માર્ક્સ ના દાખલાઓ પૂછાશે વિભાગ બી માં. અને કેવા દાખલાઓ પૂછાશે એની વાત કરીએ તો એક આદેશ ની રીત છે, બીજી લોપની રીત અને ત્રીજી ચોકડી ગુણાકારની રીતના એક્ઝામ પર પૂછાઈ શકે છે. તો ચાલો હું તમને શીખવાડું. આજે આપણે જે દાખલો જોવાના છીએ એમાં નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીતે શોધવાના છે. એટલે બે રીતે શોધવાના છે. જો આ બંને રીત પૂછાય તો આ એક્ઝામ્પલ 4 માર્ક્સમાં આવી જાય, પરંતુ કાં તો આદેશની રીત પૂછાશે કાં તો ચોકડી ગુણાકારની રીત. હવે જુઓ, આપણને રકમ આપી છે 8x + 5y = 9, 3x + 2y = 4. તો એને પહેલા આપણે સમીકરણ બનાવવા પડે, પણ એ પહેલા અહીંયા લખી કાઢીએ કે અત્યારે હાલ આપણે કઈ રીત ગણી રહ્યા છીએ, આદેશની રીત. બરોબર, ચાલો હવે આપણે સમીકરણ બનાવીએ. પહેલા તો 8x + 5y = 9 અને સમીકરણ નંબર 1. ત્યાર પછી 3x + 2y અને = 4 અને સમીકરણ નંબર 2 આપીએ. હવે આમાં સમીકરણ 1 પકડીએ, કારણ કે બંને સમીકરણ આમ તો સરખા દેખાય છે, કોઈ હાર્ડ નથી. એટલે પહેલું સમીકરણ લઈ અને એમાં x ને કરતા બનાવીએ. તો x ને રવા દેવાનું, આ 5y ને પેલી બાજુ લઈ જવાના. તો હવે અહીંયા શું કરીએ જુઓ, બરોબર આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ કે 8x + 5y = 9. તો માટે 8x = 9, આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ 5y. હવે આ 8 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 9 માઇનસ 5y છેદમાં 8. આ x ની કિંમત હતી. બરોબર, એટલે x બરાબર કેટલા આવ્યા, 9 ઓછા 5y છેદમાં 8. હવે શું કરીશું, બરોબર ધ્યાનથી સમજી લો આખા દાખલા. હવે આ જે કિંમત છે એ કિંમત તમારે સમીકરણ 2 માં મૂકવાની. તો અહીંયા લખીએ આ કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 લખાઓ મને, 3x + 2y બરાબર 4 અને એમાં આપણે x ની જગ્યાએ આ લખવાના છે. એટલે જુઓ 3 કૌંસમાં x ની જગ્યાએ કેટલા લખીશું, 9 - 5y છેદમાં 8 કૌંસ પૂરો + 2y = 4. ઓકે, હવે અહીંયા જુઓ છેદ ઉડતા નથી, ઉડતા હોય તો વાંધો નહીં, પણ અહીંયા ઉડતા નથી. એટલે આ 3 નો શું કરવો પડશે, અંદર ગુણાકાર કરી નાખી. તો શું થશે, 3 જોજો બરોબર ધ્યાન રાખીને, 3 9 27 - 3 5 15 y અને છેદમાં કેટલા વધ્યા છે, 8 બરોબર, અને પ્લસ અહીંયા જુઓ 2y છેદમાં કશું નથી એટલે 1 = 4. હવે જુઓ 8 અને 1 એટલે અહીંયા છેદ સરખા નથી, એટલે લસા લેવો પડશે તમારે. તો લસા લઈ લઈએ, ચાલો આપણે તો લસા આપણે લઈશું 8. બરોબર, હવે 8 અને પેલા 8 લસાઓ ઉડી જાય, કાંટ બંને સરખા છે. તો ઉપર કેટલા વધશે, 27 - 15y બરોબર. પછી જો આ પ્લસ, એટલે અહીંયા પ્લસ લખી કાઢીએ, પ્લસ હવે 8 લસા લીધેલો છે એટલે અહીંયા છેદમાં કશું નથી,
બરોબર એક છે એટલે આ 8 છે ને એ આ 2 સાથે ગુણાઈ જાય 8 ગુણ્યા 2 થાય એટલે 8 2 કેટલા થાય 16y અને બરાબર 4 માટે જુઓ આ 27 હવે આ y y વાળા પદો છે એટલે આપણે સરવાળા બાદબાકી કરીએ તો માઈનસ પ્લસ માઈનસ 15 માંથી 16 ના જાય 16 માંથી 15 જાય તો y અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે પ્લસ y અને છેદમાં 8 બરાબર 4 ઓકે આ રીતે આપણે આવે હવે જુઓ આ 8 સેમાં છે ભાગાકારમાં તો બરાબરની આ બાજુ લઈ જાઓ તો 27 પ્લસ y બરાબર 8 ગુણ્યા 4 એટલે 8 4 32 હવે y બરાબર આ 27 પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ થાય તો 32 માઈનસ કેટલા થાય 27 માટે y બરાબર 32 માંથી 27 બાદ કરો તો કેટલા આવે 5 આવે કેટલા આવે 5 તો y બરાબર આપણી કિંમત આવી ગઈ 5 બરોબર હવે આ જે કિંમત આવી છે એ તમે સમીકરણ 1 સમીકરણ 2 અથવા આની અંદર પણ મૂકી શકો જવાબ એક સરખો જ આવવાનો બરોબર તો અહીંયા આપણે લખી કાઢીએ કે y ની કિંમત સમીકરણ કયામાં મૂકીશું સમીકરણ માં કયું છે આપણું x બરાબર 9 plus 5y છેદ માં 8 માં મુક્તા ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો પણ જો જો લખવામાં ખાસ ધ્યાન રાખવાનું હંમેશા પદ્ધતિસર સારા અક્ષરે ચકચક કર્યા વગર શાંતિથી ઉતાવળ કર્યા વગર લખવાનું પણ ચોકસાઈ બરોબર રાખજો હવે જો એની અંદર હવે શું કરશો આપણે સમીકરણ લખીએ x બરાબર 9 5y છેદ માં 8 માટે x બરાબર 9 ઓછા 5 કૌંસમાં y ની જગ્યાએ કેટલા મૂકવાના છે 5 અને છેદ માં જુઓ છેદ માં કેટલા છે 8 તો માટે અહીંયા જુઓ x બરાબર 9 ઓછા 5 5 25 છેદમાં 8 ઓકે હવે શું કરશો હવે જુઓ આની અંદર તો હવે x બરાબર હવે 25 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 9 તો કેટલા બાકી રહે પણ મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે માઈનસ જોજો માઈનસ 25 માંથી 9 જાય તો અહીંયા ભૂલ નહીં કરવાની જો 15 માંથી 9 જાય 9 ને 6 15 થાય ને એટલે કેટલા વધે 6 વધે અને અહીંયા કેટલા વધશે 1 એટલે 16 આવે તો અહીંયા લખી કાઢીએ આપણે 16 અને જુઓ છેદમાં કેટલા વધ્યા છે 8 અહીંયા કેટલા વધ્યા છે 8 25 માંથી 9 ગયા તો 16 આવ્યા અને છેદમાં 8 છે હવે છેદ ઉડાડો 8 2 16 માટે x બરાબર આપણો જવાબ આવ્યો માઈનસ 2 ઓકે એટલે x અને y નો જવાબ આવી ગયો હવે તમારે આનો આન્સર કેવી રીતે લખવો મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા તમને લખીને બતાવું છું અહીંયા તમારે લખવાનું કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર x y તો બરાબર કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના માઈનસ 2 અને y ની જગ્યાએ કેટલા મૂકીશો 5 તો અહીંયા આપણે લખીશું 5 ઓકે તો આ આપણો શું આવી ગયો જવાબ આન્સર આવી ગયો ખ્યાલ આવી ગયો એટલે આ રીતે મિત્રો ખૂબ જ પદ્ધતિસર સેટ પણ ચેક ચેક કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા ગણવાના છે અને જો આ રીતે બોર્ડમાં તમે વ્યવસ્થિત રીતે પદ્ધતિસર દાખલા ગણેલા હશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે બરોબર
तो नेक्स्ट वीडियो में पाछा चौकड़ी गुणाकार नी रीते आ दाखलो आपणे गणवाना छीए। तो नेक्स्ट वीडियो में फरी मळीए, त्यां सुधी प्रेक्टिस करता रहो। गुड नाइट मित्रों।